నమస్తే విద్యార్థి మిత్రులు, వచ్చేసి ప్రశ్న నాన్యాల విద్యాలయ మాకు హార్దిక్ స్వాగత చే. చలో హెచ్కేజీమా వర్ణ పరిచయ పానా నంబర్ 8 ઉપર આપણે જોઈએ. 7 સુધી આપણે પાના નંબર 7 સુધી આપણે પૂર્યું, બરોબર. આજે પાના નંબર 8 ઉપર આપણે જોઈએ શું આપ્યું છે તમને. તો કે સાદા શબ્દ અને સાદા વાક્ય. તો આપણે સાદા શબ્દ લખીશું, જેમ હું તમને લખાવું એ રીતે તમારે સાદા શબ્દ લખવાના છે. બોલતું જવાનું છું એક અને લખતું જવાનું છે, બરોબર. પહેલાં ગૂંટવાના છે, વાંચો શીખો અને લખો. શું કીધું છે અહીંયા તમને? વાંચો શીખો અને લખો. તમારે પહેલાં ઉપરના જે છે એ ગૂંટવાના છે, ત્યારબાદ એક ખાની એક મૂકી એક લીટી અને બીજી નાની લીટીમાં લખવાનું છે, બરાબર. ચલો આપણે વાંચીએ. પહેલાં ગઢ, તલ, ચર, જળ, મધ, મલમ, રકમ, ગરમ, શરત, રમત. આ રીતે જોઈએ અહીંયા સરસ, અજય, નરમ, વમળ, સરળ. આપણે વાક્ય વાંચીએ. જો વાક્ય કેવી રીતે વાંચવાના? આ શબ્દ હારે વાંચવાનો. શું આપ્યું છે? કમલ જડપ કર, જનક દશ લખ, શરદ કલમ પકડ. એવી રીતે ચમન ગરમ જમ. ચલો હવે આપણે લખીશું, બરોબર. પહેલાં આપણે ઘૂંટવાના છે, જો અહીંયા આપ્યા છે ને તમને, એના ઉપર પહેલાં ઘૂંટવાના. ગ ઢ લ, ત્યાર પછી ચર, ચર, ત્યારબાદ જળ, જળ, અને મધ, મધ. ચલો આ બધા ઘૂંટ્યા આપણે. હવે અહીંયા બે ખાનામાં આપણે લખવાના છે. ચલો ગ પહેલાં શું લખશું આપણે? ગ ઢ, બે વખત લખવાના છે. ગ ઢ, ત્યારબાદ ત લ, ત લ. આ રીતે ચર, 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 મધ, મધ, મધ. ચલો લખાઈ ગયું. આપણે નીચે લખીએ, જો ત્રણ રકમવાળા આવ્યા, ત્રણ અક્ષરવાળા રકમ. શું કેટલા અક્ષરવાળા આવ્યા? ત્રણ. અહીંયા ઉપર આપણે બે અક્ષરવાળા લખ્યા, ગઢ. હવે શું આવ્યું? મલમ, મલમ. અહીંયા લખશું આપણે મલમ, મલમ. ચલો થયું આટલું. હવે ર ક મ, પહેલાં આપણે કૂટવાનું. ર ક મ, ત્યારબાદ લખવાનું. ર ક મ, ર ક મ, ત્યારબાદ ગ ર મ, ગ ર મ. અહીંયા આપણે લખીશું ગ ર મ, ગ ર મ. બોલતું જવાનું અને લખતું જવાનું. જે અક્ષર તમે લખો એ શબ્દ તમારે બોલવાનો, એટલે આવડી જાય.
અહીંયા છે સ ર ત. આપણે પેલા શું લખશું? સ ર ત. સ ર ત. સ ર ત. આ રીતે બોલતું જવાનું અને લખતું જવાનું. ત્યારબાદ એવું છે ર મ ત. ર મ ત. ર મ ત. ચાલો આપણે લીખું આપણે બરોબર. ત્યાર પછી નીચે આપણે જોઈએ સ ર સ. શું આપ્યું છે? સ ર સ. ઉલટું પહેલાં, ત્યાર પછી આપણે નીચે લખીશું સ ર સ. સ ર સ. ત્યારબાદ અ જ ય. અ જ ય. અહીં આપણે લખીશું અ જ ય. અ જ ય. ચાલો આટલું લેખો આપણે. હવે શું આપ્યું છે? તો કે ન ર મ. ન ર મ. અહીંયા લખીશું આપણે ન ર મ. ન ર મ. લખું ત્યારબાદ વ મ ડ. શું આપ્યું છે તમને? ઓકે, વ મ ડ. આપણે શું લખીશું? વ મ ડ. વ મ ડ. લખું આટલું. ચાલો હવે આપણે સ ર ડ. સ ર ડ. શું લખીશું અહીંયા આપણે? સ ર ડ. સ ર ડ. સ ર ડ. ચલો આટલા શબ્દ આપણે લખ્યા. આપણે નીચે જોઈએ વાક્ય લખવાનું છે. શું લખવાના છે? આપણે ચાર વાક્ય લખવાના છે. બરોબર બરોબર. ચલો આપણે પહેલાં ગૂંટીશું. શું આપણે વાંચ્યા ને હમણાં આગળ? ક મ લ. આ રીતના અહીંયા જો આમ કરવાનું છે અલ્પવિરામ, એક શબ્દ લખીને જ ડ પ. જ ડ પ ક ર. એની બાજુમાં ટપકું કરવાનું છે પૂર્ણવિરામનું. આને અલ્પવિરામ કહેવાય, આને પૂર્ણવિરામ કહેવાય. પૂર્ણ વાક્ય થઈ ગયું, ત્યાં ટપકું આવે એટલે પૂર્ણવિરામ. ત્યાર પછીનું વાક્ય જોઈએ આપણે. જ ન ક. જો છૂટું છૂટું લખવાનું છે. જ ન ક. ત્યારબાદ અહીંયા અલ્પવિરામ કરવાનું છે. દ સ લ ખ. જ ન ક. અહીંયા પૂર્ણવિરામ કરવાનું. બરોબર. જ ન ક દ સ લ ખ. ત્યારબાદ સ ર દ ક લ મ ક ક ડ. શું આપ્યું? સ ર ધ. મીંડાવાળો સ આવશે. સ ર ધ. અલ્પવિરામ આવશે જરા કમતું. ક લ મ પ ક ડ. પ ક ડ. બરોબર થઈ ગયું વાક્ય પૂરું. ત્યાર પછીનું વાક્ય જોઈએ. ચ મ ન ગ ર મ જ મ. શું આપ્યું છે આપણને? ચ મ ન ગ ર મ જ મ. થઈ ગયું. ચાલો લખો આપણે. હા, આપણે શું કર્યું? વર્ગકાર્ય આપણે અહીંયા લખ્યું બાજુના પેજ ઉપર. ગ્રુપ કાર્ય જે આપણે લખ્યું એવું ને એવું જ અહીંયા છે, એટલે એ તમારે લખવાનું છે. હું તમને એ લખાવતી નથી. અહીંયા તમને મેં લખાવ્યું, આને આજે તમારે અહીંયા લખવાનું છે. હવે પાના નંબર આપણે 10 ઉપર જોઈએ.
પાના નંબર 10 ઉપર શું છે જો જોઈએ પાના નંબર 10 ઉપર સરસ મજાના ચિત્ર આપેલા છે શું આપ્યું છે સરસ મજાના ચિત્ર આપ્યા છે આડા અને ઊભા ખાના આપણે પૂરવાના છે બરોબર આમાં જોવાનું પહેલા આપણે ચિત્ર જોવાના ઓળખવાના ત્યારબાદ આપણે શબ્દ પણ તમને લખેલા આપી દીધા છે આપણે આડા ઊભા ખાનામાં લખવાના છે જો અહીં આપણે જોઈએ તો ચાલો તમારે સરસથી આવી રીતે જેવી રીતે લખાયું છે એમ તમારે તમારી ગુજરાતી વર્ણ પરિચયમાં પૂરી લેવાનું છે સરસથી સારા અક્ષરે લેસન કરવાનું છે હવે આપણી મંથલી પરીક્ષા ચાલુ થશે પેપર સ્ટાઇલ તમને બધાને ગ્રુપમાં આવી ગઈ હશે તો આપણે એ પ્રમાણે પણ હવે તૈયારી કરવાની છે તો હવે જ્યારે જે વિષયનું તમારે પેપર હશે એ દિવસે તમારે એ વિષયની પેપર સ્ટાઇલ દીદી મૂકશે તો એ પ્રમાણે જોઈને પછી તમારે પેપર લખવાનું છે પેપર કેમ લખવાનું તો કે મોઢે લખવાનું છે જોઈને લખવાનું નથી આપણને જેટલું આવડે એટલું પણ કઈ રીતે લખવાનું તો કે આપણે મોઢે લખવાનું છે અને જે દિવસે જે વિષયનું પેપર હશે પહેલે દિવસે ગુજરાતી વર્ણ પરિચય તમારે ચાલુ થઈ છે તો એ દિવસે તમારે ગુજરાતી વર્ણ પરિચયનો વિડીયો આવશે પહેલાં જોઈ લેવાનું કે કઈ રીતે લખવાનું થશે પછી એ જ રીતે તમારે લખવાનું છે એનું એ જ આવશે નહીં પણ એને લખતું આવશે ધન્યવાદ